નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉ પોલીમરની અંદર આપણે કેટલાક પોલિમર વિશે માહિતી મેળવી હતી એમાં આજે બારમા નંબર ઉપર પી અને અન્ય કેટલાક પોલિમર વિશે માહિતી મેળવીશું તેમાં પીએચ આ એક પ્રકારનો આજના ત્રણે ત્રણ જે જોવાના છે એ બધા જ બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવ વિઘટનીય પોલિમર છે આ એવા પોલિમર છે કે જેનું વાતાવરણમાં વિઘટન થઈ શકે જે આપણને ખબર છે કે પોલીમર એક પર્યાવરણીય પ્રદૂષણનો પ્રશ્ન હતો એના ઉકેલ તરીકે કેટલાક પોલીમર આપણે એવા શોધ્યા છે કે જેનું વિઘટન થઈ શકે એટલે કે જમીન ઉપર પડ્યા પડ્યા અમુક સમય પછી એમનું પર્યાવરણીય ઘટકો દ્વારા વિઘટન થઈ શકે તેવા પોલીમરને બાયોડિગ્રેડેબલ પોલિમર કહે છે એના વિશે આપણે પાછળથી માહિતી મેળવીશું એ પ્રકારનો એક પોલીમર છે પીએચબીવી એનું ફૂલ ફોર્મ પૂછાય પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ પૂરું નામ પૂછાવાની શક્યતા વધારે છે એમસીક્યુની અંદર પૂછાય છે આઈએમપી પ્રશ્ન તરીકે જેની અંદર તો કે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ વચ્ચેની સંઘનન પ્રક્રિયાથી પીએચ મળે છે એટલે કે પીએચ રહ્યો એ સંઘનન પ્રકારનો પોલીમર છે જેની અંદર હાઇડ્રોક્સી બ્યુટીરિક અને હાઇડ્રોક્સી વેલિરિક પ્રકારના બે એસિડ વચ્ચેની પ્રક્રિયા થાય છે હવે અહીંયા આપણને બંનેના એટલે કે બ્યુટીરિક એસિડનું આયુપીએસી નામ અને વેલિરિક એસિડનું આયુપીએસી નામ પરીક્ષામાં પૂછાઈ શકે તો નામ થાય ટુ હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ સોરી ના હોવો જોઈએ થ્રી હોવો જોઈએ એક ભૂલ છે થ્રી હાઇડ્રોક્સી બ્યુટેનોઈક એસિડ આ પહેલો કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન ત્રીજા ઉપર ઓએચ પણ અહીંનો ઓએચ મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે ના હોવાથી આપણે એને હાઇડ્રોક્સી કહીશું એટલે કે થ્રી હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ જ્યારે પેલામાં આવશે એમાં પણ થ્રી હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ આ બંને જણા વચ્ચે સંઘનનની પ્રક્રિયા થઈને આપણને અંતિમ નિપજ તરીકે પીએચ મળે છે અહીં સંગનનની પ્રક્રિયા હોવાથી એમાં પાણીનો અણુ દૂર કરેલો છે તથા તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ સી ડબલ ઓ એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે આથી આ પોલિએસ્ટર પ્રકારના પોલિમર તરીકે પણ લઈ શકાય પોલિએસ્ટર પ્રકારના અહીંયા આગળ એસ્ટર બંધ એ નિર્બળ બંધ હોવાથી માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મજીવો વડે તેનું વિઘટન થઈ જતું હોવાથી તે બાયોડિગ્રેડેબલ અથવા જૈવ વિઘટનીય પ્રકારનો પોલીમર બને છે ગુણધર્મ તો તેનો ગુણધર્મ પોલિએસ્ટર વર્ગનો પોલીમર જૈવ વિઘટન્ય અને પર્યાવરણમાં બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન પામશે આથી તેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો પેકેજિંગમાં પછી ઓર્થોપેડિક સાધનોની બનાવટમાં અને દવાની કેપ્સ્યુલ બનાવવા માટે જે દવાના ટોટા કહીએ ટોટાની ઉપરનો ભાગ એ આ પ્રકારનો પોલીમરનો ઉપયોગ થાય આના ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે છે દવાની કેપ્સ્યુલ બનાવવામાં વપરાતા પોલીમર વિશે વિગતવાર માહિતી આપો ત્યારબાદ બીજું છે નાયલોન ટુ નાઇલોન સિક્સ આ પણ એક પ્રકારનો જૈવ વિઘટનીય પોલીમર છે જે ગ્લાયસિન અને એમિનો કેપ્રોઈક એસિડ વચ્ચેની સંઘનન પ્રક્રિયાથી મળે છે અહીં ગ્લાયસિન વિશે પરીક્ષામાં કોઈવાર પ્રશ્ન પૂછાઈ શકીએ તો આ એક પ્રકારનો એમિનો એસિડ છે અથવા પરીક્ષામાં બીજો પ્રશ્ન પૂછાય છે એ કોનો મોનોમર છે એટલે કે ગ્લાયસીન એક કોનો મોનોમર છે તો એ આવશે નાઇલોન ટુ નાઇલોન સિક્સનો મોનોમર છે આઈયુપીએસસી નામ પૂછાય તો આનું આઈયુપીએસસી નામ શું લખી શકાશે તેનું આઈયુપીએસસી થાય ટુ એમઆઈન ઇથેનોઇક એસિડ થશે જ્યારે આનું ફાઇવ એમઆઈન હેક્ઝેનોઈક એસિડ થશે આ બંને વચ્ચેની પ્રક્રિયાથી આપણને એમાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતો સીઓએનએચ ક્રિયાશીલ સમૂહ ધરાવતો પોલિમર મળે છે અહીં આ પ્રક્રિયા તબક્કાવાર પોલીમરાઈઝેશન પ્રક્રિયા છે અને પોલી એમાઈડ પ્રકારનો પોલિમર બનશે કારણ કે એમાં એમાઇડ ક્રિયાશીલ સમૂહ આવેલો છે માટે અને અંતમાં છેલ્લે છે વલ્કેનાઇઝ રબર તો કુદરતી રબર કે જે રબરના ઝાડમાંથી મેળવવામાં આવે છે એ નિર્બળ હોય એની સ્થિતિસ્થાપકતા ઓછી હોય અને નરમ હોય છે એટલે એની ઉપયોગિતાની મર્યાદા છે આ મર્યાદાને દૂર કરીને વલ્કેનાઇઝ રબર બનાવવામાં આવ્યું છે આ એક પ્રકારનો સંશ્લેષિત પોલિમર કહી શકાય કે જેની અંદર કુદરતી રબરને સલ્ફર સાથે ઝેડેન એમસીક્યુમાં પૂછાય ઝેડેનો ઉદ્દીપકની હાજરીમાં ત્રણસો થી ચારસો ને પંદર કેલ્વિન તાપમાને મિશ્ર કરતા વલ્કેનાઇઝ રબર મળે છે અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે વલ્કેનાઇઝેશન હવે આ વલ્કેનાઇઝેશન પ્રક્રિયાને લીધે શું થશે તો એમાં સલ્ફરનો અણુ એ તિર્યક બનથી જોડાતા સંયોજન એટલે કે રબર થોડું દ્રઢ અને મજબૂત બને છે જો આ કુદરતી રબરની સાંકળ આ બીજા કુદરતી રબરની સાંકળ આ બે સાંકળો એ સલ્ફર વડે શું થઈ જોડાય અથવા આવી સાંકળો સલ્ફર વડે જોડાય જોડાતા એની મજબૂતાઈમાં શું થાય છે વધારો થાય છે આથી જ પાંચ ટકા સલ્ફર ધરાવતા રબરનો ઉપયોગ ટાયર બનાવવા માટે થાય અને ત્રીસ ટકા સલ્ફર ધરાવતા રબરનો ઉપયોગ બેટરીના આવરણ માટે થાય છે આવા બલ્કેનાઇઝ રબરના ગુણધર્મોમાં શું જોવા મળ્યું તો એક તો એની પાણી શોષવાની ક્ષમતા ખૂબ જ ઓછી છે જે કુદરતી રબર કરતાં વધારે ફાયદાકારક છે પછી બીજું છે કાર્બનિક દ્રાવકોમાં એ પોતે અદ્રાવ્ય છે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે અને ખૂબ જ સારી સ્થિતિસ્થાપકતા પણ એ ધરાવે છે એટલે કે ખેંચાણનો ગુણધર્મ એની અંદર ઉત્પન્ન થાય છે તો આ હતી આટલા ટોટલ ચૌદ પોલીમર આપણી પરીક્ષામાં પૂછાઈ શકીએ ચૌદે ચૌદ પોલીમરની બનાવટ ગુણધર્મ અને ઉપયોગો અને રાસાયણિક સમીકરણ આટલી ચાર વસ્તુ તૈયાર કરી દેવાની ખૂબ જ અગત્યનો પ્રશ્ન આવતીકાલે આપણે આગળ વિઘટનીય પોલિમર વિશે અને રબર વિશે માહિતી મેળવીશું અને એના પછીના ટોપિકની અંદર આપણે પોલિમરનું આણવીય દળ વિશે માહિતી મેળવીશું અને હવે આ બે ટોપિકની અંદર ચેપ્ટરની પૂર્ણાહુતિ થઈ જશે તો આ જ પૂરતું આટલું